નમસ્કાર વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝમાં હું પ્રથવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાત કરીએ આજના સમાચારની. સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજથી રાજ્યના તમામ જિલ્લામાં 18-44 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવશે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અધ્યક્ષતામાં કોર કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય. રાજ્યમાં દરરોજના કોરોના રસીના 2.25 લાખ ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે 3 કરોડના ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. યુવાનોમાં વેક્સિન લગાવવાનો ભારે ઉત્સાહ છે, એને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને વેક્સિન લગાવવામાં આવશે. જે અંતર્ગત અગાઉ આપણે દરરોજના 30,000 વેક્સિન લગાવતા હતા, છેલ્લા કેટલાક દિવસથી આપણે વધારીને 1.25 લાખ યુવાનોને વેક્સિન આપતા થયા, પરંતુ 10 જગ્યાએ વેક્સિન લગાવતા હતા, 10 શહેરોમાં વેક્સિન લાગતા હતા. હવે આવતીકાલથી તમામ જિલ્લાઓમાં વેક્સિન લાગશે. લગભગ 1200 કેન્દ્રો ઉપર આપણે આવતીકાલથી 2.25 લાખ વેક્સિન લગાવવાનો નિર્ણય કર્યો છે. દરરોજ 2.25 લાખ યુવાનોને વેક્સિન લાગી જાય અને ઝડપથી આ વેક્સિનનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ભારત સરકારની મદદથી 18 લાખથી વધુ યુવાનોને આપણે વેક્સિન લગાવી દીધા છે, મફત વેક્સિન લગાવ્યા છે, કોઈ પણ ચાર્જ લીધો નથી અને મફત વેક્સિન આપ્યા છે. એ જ કાર્યક્રમને આગળ ધપાવતા આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 1200 જગ્યાએ, એટલે તાલુકા સેન્ટરો હશે, જિલ્લા સેન્ટરો હશે, 1200 જગ્યાએ SMS મળશે, રજીસ્ટ્રેશન થયેલું હશે એને SMS મળશે એ યુવાનને. આપણે આવતીકાલથી 2.25 લાખ યુવાનોને વેક્સિન આપવાનો કાર્યક્રમ ઉપાડ્યો છે અને 45 વર્ષથી ઉપરના પણ લગભગ 60-75 હજાર લોકોને વેક્સિન લગાવીએ. દરરોજ 3 લાખ વેક્સિન ગુજરાત લગાવશે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ. નિર્ભય સત્ય જનતાનો અવાજ.